નમસ્તે વિદ્યાર્થી મિત્રો જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું પંચાલ નિતા તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ચૌદ લોકશાહીમાં સમાનતા તેના વિશે અભ્યાસ કરીશું તો આપણે જોઈએ કે ભારત એક લોકશાહી દેશ છે લોકશાહી એટલે આપણા દેશમાં લોકોનું શાસન ચાલે છે લોકો વડે ચાલે છે અને લોકો માટે ચાલે છે એને લોકશાહી દેશ કહેવાય વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે એટલે કે આપણા દેશનું જે સંચાલન છે તે આપણા દેશનું સંચાલન કરવા માટે લોકશાહી દેશની સંરચના એટલે કે સંચાલન કરવા માટે બંધારણ બનાવવામાં આવ્યું છે અને એ વિશ્વનું સૌથી મોટું બંધારણ ગણાય છે બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય એટલે કે કોઈપણ દેશનું સંચાલન કેવી રીતે કરવું તેના માટેની માર્ગદર્શિકા એટલે તેમાંથી આપણને દરેક સવાલના જવાબો મળી રહે છે બંધારણમાંથી એટલે દેશમાં તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ બંધારણની રચના કરવામાં આવેલી છે તમામ દેશને દેશવાસીઓને નાગરિકોને ધર્મને જાતિને દરેક બાબતોને લગતી વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ એ ભારતનું છે કે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ગણાય છે ભાષા જાતિ ધર્મ આર્થિક અસમાનતા આ બધાની વચ્ચે દેશનું સુચારું સારું સંચાલન થાય તે માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે આપણો દેશ એ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે એટલે એવું કહી શકાય કે આપણો દેશ ભિન્નતા ધરાવતો પણ છે અને વિશાળ એટલે કે બહુ મોટો પણ દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી એટલે કે આપણો દેશ એટલો મોટો છે કે તેની વ્યવસ્થા તેનું સંચાલન યોગ્ય રીતે વિશેષ પ્રકારની રચના દ્વારા જ કરવામાં આવ્યું છે જેથી તેનું યોગ્ય રીતે સંચાલન થઈ શકે કાર્ય થઈ શકે આપણા દેશમાં આર્થિક સામાજિક ધાર્મિક ભિન્નતા એટલે કે આર્થિક રીતે કોઈ માણસ સુખી પણ છે કોઈ માણસ થોડો ગરીબ છે કોઈ મધ્યમ વર્ગનો છે કોઈ પૈસાદાર પણ છે આમ સામાજિક પરિસ્થિતિ પણ તેની અલગ અલગ છે ધાર્મિક જુદા જુદા ધર્મ પ્રમાણે પણ અલગ અલગ છે કોઈ બ્રાહ્મણ જેવી ઉચ્ચ કોટીનો માણસ ગણાય છે તો કોઈ આપણે સમાજમાં જુદા જુદા વર્ગો જોઈ શકીએ છીએ કે જનરલ કેટેગરીના અનુસૂચિત જનજાતિના અનુસૂચિત જાતિના આવી રીતે દરેક જુદા જુદા ધર્મો પ્રમાણે પણ ભિન્નતા હોવા છતાં સૌને સમાન અને સરખી તક મળી રહે એ માટે આપણું બંધારણ આપણે તૈયાર કરીને રાખ્યું છે હવે આપણે જોઈએ સમાનતા તો સમાનતા એટલે શું ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે એટલે કે આપણા બંધારણમાં સૌને સમાન તક સમાન જ ગણવામાં આવે છે એવું નક્કી કરવામાં આવ્યું છે આ સમાનતા એટલે સૌ સમાન સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે એટલે કે સૌને સમાન ગણે છે સૌને સરખું જ સન્માન આપે છે તેવા આશ્ચર્ય મુજબ એટલે કે તેવા આશય સાથે જ તેવી બાબત દ્વારા જ સરકાર કાર્યો પણ કરે છે સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા એટલે કે સૌને સમાન અધિકાર આપે છે એટલે કાયદા મુજબ પણ બધા સરખા છે અને કાયદાનું પણ દરેક દ્વારા સમાન રક્ષણ થાય છે એટલે કહી શકાય કે સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ પણ દરેક દરેક માટેનો કાયદો પણ સરખો છે અને કાયદા સામે દરેકનું રક્ષણ પણ સરખી રીતે થાય છે હવે કાયદા આધારે સમાનતા જોઈએ તો ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં ભેદભાવ ન રહે તે માટેની પણ સમાનતા છે ભાષા કે બોલીના આધારે પણ સમાન છે શિક્ષણ મેળવવામાં પણ સમાન છે વ્યક્તિગત વિકાસમાં પણ સમાનતા છે દરેક વ્યક્તિને સરખી સમાનતા મળેલ છે લિંગ આધારિત એટલે કે સ્ત્રી પુરુષનો પણ ભેદભાવ નથી એમાં પણ સમાનતા છે વિચાર અભિવ્યક્તિમાં દરેકના વિચારોની અભિવ્યક્તિમાં પણ સમાનતા છે હવે જોઈએ ખરું કહેવાય તો કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે આ સમયે એક ખેલાડીને સાયકલ બીજા ખેલાડીને મોટર સાયકલ અને ત્રીજી વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય તો સમાનતા કહી શકાય ન તો એ સમાનતા ના કહી શકાય આ ત્રણેયને સાયકલ દ્વારા ત્રણેયને મોટર સાયકલ દ્વારા અથવા તો ત્રણેયને દોડતા રાખવામાં આવે તો સૌને સમાન અવસર મળ્યો કહેવાય એવું થાય તો જ સૌને સમાન તક કહેવાય બરાબર ને તો જુઓ આપેલા ચિત્રમાં જુઓ અને સમાનતા અંગે તમે ચર્ચા કરો આપેલા ચિત્રમાં એક ત્રણેય વ્યક્તિ માટે જોઈએ તો ત્રણેય સરખા ટેબલ ઉપર ત્રણેય વ્યક્તિ ઊભી છે જે મોટી છે એ પણ ટેબલ ઉપર ઊભી છે નાની છે એ પણ ટેબલ ઉપર ઊભી છે અને સૌથી નાની વ્યક્તિ એ પણ એવડા ટેબલ ઉપર જ ઊભી છે તો શું ત્રણેય સમાન થયા બીજું ચિત્ર જુઓ તમે જેની અંદર પણ ત્રણેય વ્યક્તિઓમાં ત્રણેય વ્યક્તિ ઊભા છે પરંતુ આપણે જોઈ શકીએ કે જે મોટો વ્યક્તિ છે તે એમને એમ તેની જાતે ઊભો છે જ્યારે બીજો મોટો વ્યક્તિ બીજો વ્યક્તિ છે એનાથી નાનો તે એક ટેબલ ઉપર ઊભા છે જ્યારે ત્રીજો વ્યક્તિ છે તે બે ટેબલ લઈને ઊભો છે તેમ કે તે સૌથી નાનો છે તો હવે આપણે જોઈએ કે સમાનતા કોને કહેવાય અને ન્યાય કોને સમાનતા એટલે કે ત્રણેને સરખા સરખા ટેબલ એકવાર આપવામાં આવે છે એ સમાનતા થઈ ત્રણેને સરખું રાખવામાં આવે પણ ત્રણેને સરખો ન્યાય મળે જો આ ન્યાયની બાબત સાથે સમાનતા જોવા લાગીએ આપણે તો નાના વ્યક્તિને એક ટેબલ મૂક્યું છે જેથી તે મોટા વ્યક્તિની જેમ સમકક્ષમાં ઊભો રહી શકે છે જ્યારે સૌથી નાના વ્યક્તિ માટે બે ટેબલ મૂકવામાં આવે છે તેથી તે તે મોટા અને નાનાની બંનેની સમકક્ષમાં ઊભો રહી શકે છે તો હવે આપણે જોઈએ તો આપણે સૌ સરળતાથી સમાનતા અંગે હવે સમજી શક્યા કે જો ત્રણેયને સરખી ઊંચાઈથી હવે આ ચિત્ર જોવામાં આવશે ક્રિકેટનું મેદાન તો ત્રણેય સારી રીતે જોઈ શકશે જ્યારે ત્રણેને એક જ સરખા ટેબલ આપવાથી મોટો વ્યક્તિ વધુ સારી રીતે જોઈ શક્યો નાનો થોડો પહોંચાવે એટલે જોઈ શક્યો ને એનાથી નાનો તો જોઈ જ ના શક્યો એટલે કે ત્રણેને સમાનતા માટે તેમના તેમની પરિસ્થિતિના આધારે તેમને સમાનતા આપેલી છે તો આપણે સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા કે અહીં સુવિધા પૂરી પાડેલી છે ટેબલ દ્વારા સાથે યોગ્ય રીતે અમલ પણ કરી શકાય સુવિધાનો તો સમાનતા છે એટલે સૌને સરખું મળ્યું છે એવું કહી શકાય સૌને સમાન તક મળી છે સૌને ભણવા વિકસાવવા ધંધા રોજગાર વિવિધ ધર્મ માનનારા સૌ માટે ભારત દેશના બંધારણમાં સમાનતાનો અધિકાર જ મહત્વનો થઈ ગયેલો છે આપણા વિકાસ માટે સૌના સર્વાંગી વિકાસ માટે દેશના વિકાસ માટે આપવામાં આવેલો આ સમાનતાનો અધિકાર એ ખૂબ જ મહત્ત્વનો અધિકાર છે અને સમાનતાનો અધિકાર આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે જો સૌને સમાનતા મળી હોય તો આપણે સમાનતાથી આપણો સન્માન પણ આપણે જાળવી રાખીએ છીએ ત્રણેય વ્યક્તિ પહેલાંમાં સમાનતા અને ન્યાય વિશેનું આ ચિત્ર આપણે જોયું તો પહેલાંમાં સમાનતા એટલે કે ત્રણેને એક જ સરખું ટેબલ છે એટલે સમાનતા છે જ્યારે સમાનતા દ્વારા ન્યાય તો ન્યાય એ રીતે કહી શકાય ત્રણેય એક જ પરિસ્થિતિમાં એને ઊભા રહી ગયા આવે તો કે આ રીતે ન્યાય પણ તેમને મળે છે હવે આપણે જોઈએ મતાધિકારમાં સમાનતા તો આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવેલી છે એટલે કે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી અગાઉ પણ મેં તમને સમજાવ્યું હતું કે લોકોનું લોકો વડે ને લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી આ લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે જે રીતે લોકો મતદાન કરે છે તે રીતે થાય છે લોકશાહીમાં સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ અને દેશની સૌથી મોટી પંચાયત એટલે કે દેશનો સૌથી નાનો એકમ કયો આપણો ગ્રામ પંચાયત ત્યાંથી શરૂઆત થાય ત્યારબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એમ દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી ત્યાં સુધી દરેક જગ્યાએ ચૂંટણી મતદાન દ્વારા થાય છે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર આપવામાં આવેલો છે એટલે કે મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક નાગરિક એ મત આપી શકે છે મતદાન કરી શકે છે ધર્મ ભાષા બોલી લિંગ કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે એટલે કે ધર્મ ભાષા લિંગ આર્થિક દરેક બાબતો દ્વારા સૌને સમાનતા આપેલી છે દરેકને મતદાન કરવાનો અધિકાર છે તમે તમારા ઘરમાં મમ્મી પપ્પા મોટા ભાઈ બહેન દાદા દાદીને મતદાન આપવા માટે જતા જોયા હશે ઘણીવાર ચૂંટણી દરમિયાન તો આ લોકો પણ મત આપવા માટે આવી રીતે જાય છે એટલે કે અઢાર વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ મત આપે છે તેને અધિકાર મળેલો છે અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે કે આપણને નવાઈ લાગી એવી બાબતો પણ છે તેમના વિશે કે કોઈ પણ જાતની ધાક વગર ધમકી વગર દાદાગીરી વગર કોઈ ડર વગર મુક્ત રીતે આપણે મતદાન કરી શકીએ છીએ ડરને આધીન વગર મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે કેવી રીતે મત આપી શકાય નહીં કોઈની ધાક ધમકીથી દાદાગીરીથી કે ડરને આધારે મત ના અપાય મતનું મહત્ત્વ સમજાવવા માટે કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય તે માટે ચૂંટણી પંચની વ્યવસ્થા છે ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટેના પણ ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા છે જાહેરાત અને વિશેષ વ્યવસ્થા દ્વારા મતદારોને પણ જાગૃત કરવામાં આવે છે ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે એટલે કે એમના ચૂંટણી પંચના દ્વારા ચોક્કસ સુરક્ષા રાખવામાં આવે છે પોલીસકર્મીઓને બેસાડવામાં આવે છે શિક્ષકો તેમજ બીજા અન્ય વ્યક્તિઓનો સહયોગ લઈને તે દિવસે મતદાર મતદાન હોય તે દિવસે પૂરેપૂરી સંપૂર્ણ સુરક્ષા સાથે કાર્ય કરવામાં આવે છે તટસ્થ રીતે કરે છે તેમાં કોઈની લાગવક કે લાયકાત ચાલતી નથી ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે એ માટેની પણ ખાસ વ્યવસ્થા છે એટલે કે આપણા દેશના દરેક મતદારો સારી રીતે મતદાન કરી શકે તેની વ્યવસ્થા આપવામાં આવેલી છે મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે મહિલાઓ માટે પણ વિશેષ મથકો છે જ્યારે દિવ્યાંગ વ્યક્તિઓ તેમના માટે પણ આ મતદાનની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવેલી છે આમ મતદાનની પદ્ધતિ એટલે આપણા દેશમાં ખૂબ જ સારી રીતે થાય છે અને આપણે ઘણીવાર તેને રિયલ લાઈફમાં પણ જોઈ છે જોઈ છે ને તમારા ઘરના મોટા સભ્યો જતા હોય મત આપવા માટે તમે તેમના પાસેથી વાતો સાંભળી હોય હા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજનો આ ટોપિક અહીંયા સુધી પૂરતો રાખીએ છીએ અને તમારે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન જેવા મોટા વ્યક્તિઓ પાસેથી મતદાન ચૂંટણી દરેક બાબતો વિશે થોડા સવાલ જવાબ તમારા મગજમાં થતા હોય તેને પૂછવા તેમના વિશે થોડીક ચર્ચા પણ કરવી અને સવાલ જવાબ જાણવા માટેનો પ્રયત્ન કરવો તેમજ તમને એવું લાગે કે હું આ વસ્તુ ડાઉન કરવા જેવી મને લાગે છે યોગ્ય લખવા જેવી લાગે છે તો તમે તે માહિતી લખી પણ શકો છો તો થેન્ક યુ